હલો ફ્રેન્ડ્સ, પ્રગતિ ઓનલાઈન ક્લાસીસની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર, કે જેમાં આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી એની આપણે શરૂઆત કરી દીધી હતી. સામાયિક શ્રેણી કેટલા માર્કનું પૂછાય છે આપણે એની તે વિગતવાર સમજૂતી મેળવી ગયા છીએ. એ ઉપરાંત સામાયિક શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા, સામાયિક શ્રેણીનું મહત્વ શું છે, સામાયિક શ્રેણી આપણા માટે શું કામ આટલી બધી જરૂરી છે, અને આપણે સામાયિક શ્રેણીનો ઉપયોગ ફ્યુચરમાં ભવિષ્યમાં ક્યાં ક્યાં કરી શકીએ તેમ છીએ, આ બધી વસ્તુની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છીએ. હવે આજે ત્યાં થિયરીના પોર્શનને થોડોક અમથો આગળ વધારી અને આજનો આપણો ટોપિક છે સામાયિક શ્રેણીના ઘટકો. હા મિત્રો, સામાયિક શ્રેણીમાં પણ અલગ અલગ પ્રકારના ઘટકો આવે છે. તમારા માટે 2 માર્ક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને IMP ક્વેશ્ચન છે, અને આમાંથી એક એક માર્કનો ઓબ્જેક્ટિવ તો ઘણે બધા નીકળશે, ઢગલો નીકળશે. તમે ધારો એટલા ઓબ્જેક્ટિવ આમાંથી નીકળે, પણ 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે તે આ સામાયિક શ્રેણીના ઘટકો અલગથી પૂછાય છે. જે એક વસ્તુ યાદ રાખજો, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રનો મતલબ ખાલી એટલો જ નથી થતો કે એમાં ખાલી દાખલા જ ગણાય રાખવાના છે. દાખલા ઉપરાંત સ્ટેટિસ્ટિક્સમાં થિયરીનું રીતે એટલું જ મહત્ત્વ છે. તો થિયરીની રીતે એટલું જ મહત્ત્વ આપવાનું છે કે જેટલું તમે દાખલાને આપો છો, અને એટલી જ તે વ્યવસ્થિત રીતે થિયરી રીતે તૈયાર કરવાની છે. અને જો થિયરી તૈયાર કરેલી હશે ને તો સીધો ફાયદો દાખલામાં થશે, તો દાખલા ફટાફટ આવડશે. તો આપણે સામાયિક શ્રેણીના ઘટકો એની ચર્ચાની શરૂઆત કરીએ. તો સામાયિક શ્રેણીમાં કુલ 4 ઘટકો આવેલા છે. આપણે 1x1 આજના લેક્ચરમાં આ ઘટકોની જ ચર્ચા કરવાની છે, કે જેમાં સૌથી પહેલો એલો ઘટક છે આપણો દીર્ઘકાલીન ઘટક. હવે દીર્ઘકાલીન ઘટક એટલે શું, પેલો પ્રશ્ન થઈ બરાબર. નામ ઉપરથી તો આપણને ખબર પડી જાય, જો દીર્ઘનો મતલબ થાય લાંબુ અને કાલીનનો મતલબ થાય સમયગાળાવાળું. એટલે કે લાંબા સમયગાળાનો જે ઘટક હોય એને આપણે દીર્ઘકાલીન ઘટક કહીએ છીએ. એટલે કે જે ફેરફાર બહુ લાંબા સમયે થતા હોય એને દીર્ઘકાલીન ઘટક કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી કહું કે ભારતમાં થતો વસ્તી વધારો, તો ભારતમાં જે વસ્તી વધારો થાય છે એ દર 1 વર્ષે ડાયરેક્ટ ડબલ નથી થઈ જતો. જેમ કે આપણે વાત કરી કે 1947માં ભારતના આઝાદી સમયે ભારતની વસ્તી 57 કરોડ હતી, પછી ધીમે ધીમે ભારતની વસ્તીમાં વધારો થતો ગયો અને અત્યારે હાલમાં ભારતની વસ્તી 130 કરોડ સુધી પહોંચી છે. તો 57 કરોડમાંથી 130 કરોડ થવામાં ઓલમોસ્ટ 70 થી 80 વર્ષનો સમય લાગ્યો. એટલે કે ડબલ થવામાં કાં તો ટ્રિપલેટ થવામાં આટલો લાંબો સમય લાગ્યો છે. ટૂંકમાં વધારો થવામાં બહુ વધારે પડતો લાંબો સમય લાગે. એ રીતના આપણે ઘટાડાની વાત કરી કે કોઈ પણ રાજ્યમાં મૃત્યુદરમાં થતો ઘટાડો, પહેલાં મેડિકલ ફેસિલિટી એટલી બધી નહોતી એટલે મૃત્યુદરમાં બહુ વધારે પડતો વધારો હતો, બહુ વધારે પડતો મૃત્યુદર હતો. પણ જેમ જેમ મેડિકલ ફેસિલિટી ડેવલપ થતી ગઈ, મેડિકલ ફેસિલિટી લોકો સુધી પહોંચતી ગઈ, લોકો વધારે પડતા અવેર થતા ગયા, જાગૃત બન્યા, એવી રીતના ધીમે ધીમે મૃત્યુદર હવે ધીમે ધીમે ઘટતો જાય છે. હું શબ્દ શું બોલો છો સાંભળજો બરાબર, ધીમે ધીમે ઘટતો જાય છે, એકાએક નથી ઘટી ગયો. જોજો એવી રીતના તે પોલિયો, ભારતમાં પોલિયોને નાબૂદ કરવામાં ભારત સરકારે 40 વર્ષ મહેનત કરી. પોલિયો રાતોરાત નાબૂદ નથી થઈ ગયો, ભારત સરકારે આમાં 40 વર્ષ નાખ્યા ત્યારે ભારતમાંથી પોલિયો નામનો રોગ અત્યારે નાબૂદ થયો છે. તો આ જે પોલિયો નાબૂદ થવાનો જે ઘટાડો હતો એ તે ધીમે ધીમે થયો છે. પણ બધી વસ્તુમાં એક સરખો તે ઘટાડો કે એક સરખો વધારો લાંબા સમયે થાય એવું જરૂરી નથી. જોજો અમુકમાં વધારો કે ઘટાડો છે એ ઝડપથી થઈ જાય. જેમ કે ફોર એક્ઝામ્પલનું વાત કરું મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની, તો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના વેચાણમાં કંઈ 10 કે 15 વર્ષે તમને વધારો જોવા ન મળે, એ તો વધીને 4 કે 5 વર્ષમાં એનો વપરાશ છે એ વધી જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું, 2007માં જ્યારે એન્ડ્રોઈડ શું કહેવાય એ પહેલી વખત દુનિયાને ખબર પડી હતી, તો ખાલી ને ખાલી 13 વર્ષના ટૂંકા સમયગાળામાં, વિચાર કરો ખાલી 13 વર્ષના ટૂંકા સમયગાળામાં અત્યારે બધા પાસે એન્ડ્રોઈડ આવી ગયા છે, બધા પાસે સ્માર્ટફોન છે. તો આમાં એન્ડ્રોઈડનો જે વપરાશ જે વધ્યો એ ખૂબ ટૂંકા સમયગાળામાં બહુ ઝડપથી વધ્યો, તોય આને દીર્ઘકાલીન તો કહેવાય જ. કારણ કે દીર્ઘકાલીનમાં તે વળી પાછા અલગ અલગ સબટાઈપ પડે છે. ધારો કે તમે ઔદ્યોગિક ક્રાંતિ પ્રમાણે ધારો કે વલણ માપતા હોય તો એમાં વધારો તમને 10 કે 15 વર્ષે દેખાય, પણ મોબાઈલ આવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય બીજી કોઈ પણ તો એમાં વધારો કે ઘટાડો છે એ તમને 4 કે 5 વર્ષે જ તરત દેખાઈ દે. એટલે દીર્ઘકાલીન ઘટક એટલે કે એવું વલણ કે જેમાં લાંબા સમયે વધારો કે ઘટાડો જોવા મળતો હોય તો એને આપણે દીર્ઘકાલીન ઘટક કહીએ છીએ. અને એને આપણે TT વડે દર્શાવી છીએ, કેપિટલ T અને બાજુમાં સ્મોલ T, તેના વડે આપણે દર્શાવી છીએ. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો,
દીર્ઘકાલીન ઘટકનો મતલબ જ એમ છે કે આપણે લાંબા સમયગાળા દરમિયાન થતા વધારા કે ઘટાડા છે એની નોંધ લઈશું. આપણે એને જ તે ધ્યાનમાં લેવાના છે. એનો મતલબ એમ થયો કે ટૂંકા ગાળામાં કદાચ કોઈ વધારો કે ઘટાડો થતો હોય તો એને આપણે આમાં ધ્યાનમાં નથી લેતા, એના માટે અલગ ફેક્ટર આવે છે. ટૂંકમાં લાંબા ગાળામાં જે ફેરફાર થાય છે, લાંબા ગાળા દરમિયાન જે વધારો કે ઘટાડો થાય છે, આપણે એ જ ઘટકોને આ શ્રેણીમાં ધ્યાનમાં લઈએ છીએ. ટૂંકા ગાળા દરમિયાન ધારો કે ફેરફાર થઈ ગયો હોય, એક મહિનામાં ધારો કે વેચાણ વધી ગયું હોય, ઘટી ગયું હોય, તો એવા ફેરફારોને આપણે દીર્ઘકાલીન ઘટકમાં સમાવેશ નથી કરતા. તો આ આપણે ચર્ચા કરી દીર્ઘકાલીન ઘટકોની. હવે સામયિક શ્રેણીનું તે બીજું ઘટક આપણે જોઈ કે જેને આપણે કહીએ છીએ મોસમી ઘટક. મોસમને ઇંગ્લિશમાં કહેવાય સિઝન, એટલે એટલા માટે થઈને તાને સિઝનલ ટાઈમ વેરિયન્ટ કહેવાય, કે જેને આપણે સંકેતમાં એસ ટી વડે દર્શાવશું. હું એસ ટી બસની વાત નથી કરતો, એસ ટી કેપિટલ એસ અને ટી આવશે સ્મોલ, આપણે એને એસ ટી વડે દર્શાવી છે. હવે મોસમી ઘટક નામ ઉપરથી તો ખબર પડી જાય કે આમાં વધારો કે ઘટાડો એ કોઈ એક ચોક્કસ ઋતુ ઉપર આધાર રાખતો હોય, કોઈ એક મોસમ ઉપર આધાર રાખતો હોય. જેમ કે હું ઉદાહરણ તરીકે વાત તમને કરું કે ગોલાનું વેચાણ હોય કે આઈસ્ક્રીમનું વેચાણ હોય, એ આપણે વાત કરીએ ને તો માર્ચ મહિનાથી ગોલાને આઈસ્ક્રીમનું વેચાણ અચાનકથી વધવા માંડે, એપ્રિલ મહિનામાં ધમધોકાર ધંધો હાલે, જૂન મહિનામાં એ ધીમે ધીમે ધંધો પછી ઠંડો પડવાનો ચાલુ થાય, પછી જુલાઈ આવે પછી કોઈ ગોલો ખાવા જાય એ નહીં, પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી આમ નમ ઠંડો ઉદ્યોગ હાલતો હોય. હું એમ નથી કહેતો ધંધો બંધ પડી જાય, રાજકોટમાં ઘણા એવા છે કે જે શિયાળામાં ગોલો ખાવા જતા હોય, પણ ઉનાળામાં જેટલા લોકો ગોલો ખાવા જતા હોય છે એટલા શિયાળામાં ન જાય. એટલે ટૂંકમાં આજે ગોલાનું વેચાણ હતું એ પ્રોપરલી એવા બે ત્રણ મહિના પૂરતું જ તે વધશે, પછી અચાનકથી વળી પાછું એનું ઉત્પાદન એનું વેચાણ છે બધું બધું ઘટી જશે. એવી રીતના જ આપણે વાત કરી સ્વેટરની ડિમાન્ડ અને સ્વેટરનું વેચાણ. તો સ્વેટર કંઈ તમે અત્યારે તો ગામમાં લેવા નહીં જાઓ ને, બરાબર? અત્યારે ચોમાસાની સિઝન હાલે છે ને તમે સ્વેટર ગામમાં લેવા જશો, અત્યારે સ્વેટર ગોતવા જશો તો મળશે ખરા? નહીં મળે. સ્વેટર ક્યારથી મળવાનું ચાલુ થશે? તો કે નવેમ્બર મહિનાથી, પછી ડિસેમ્બર મહિનાથી ધીમે ધીમે એનું ઉત્પાદન ને વેચાણ વધતું જશે, અને જાન્યુઆરી મહિનામાં તો ધમધોકાર ધંધો ઉપડશે. પછી વળી પાછું ફેબ્રુઆરીમાં ધીમે ધીમે ગરમી પડવાનું ચાલુ થાય ને, એટલે સ્વેટરની ડિમાન્ડ છે એ ઘટતી જાય. પછી ફેબ્રુઆરીથી ચાલુ કરીને વળી પાછું નવેમ્બર સુધી કોઈ સ્વેટરને બોલાવે નહીં, સ્વેટરની કોઈ વસ્તુની વાતે ન થાય. તો જો આ બધે બધા વેચાણ હતા, આ બધે બધા ઉત્પાદન હતા, આ બધી વસ્તુની માંગ હતી, એ અમુક વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન જ તેમાં વધારો થાય અને એ તે ઋતુ પ્રમાણે. તો એટલા માટે આપણે એને મોસમી ઘટક કહીએ છીએ. મોસમી ઘટકમાં આવર્તનનો સમયગાળો એક વર્ષનો હોય છે. એક માર્કનો ઓબ્જેક્ટિવ તમને પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ છે કે મોસમી ઘટકમાં આવર્તનનો સમયગાળો કેટલો હોય, તો કે એક વર્ષનો હોય. એટલે એમાં વધારો કે ઘટાડો દર એક વર્ષે આવે. હવે મોસમી ઘટકમાં એ તો વળી પાછા મારે પ્રકાર પાડવા હોય કે એના ઉપર કયા કયા પરિબળ અસર કરે, તો હું બે પ્રકાર પાડી શકું. એક તો કુદરતી પરિબળ એમાં અસર કરતા હોય, બીજું માનવ સર્જિત પરિબળ અસર કરતા હોય. કુદરતી પરિબળ એટલે કે કુદરતની મોસમના કારણે, કુદરતની ઋતુના કારણે કોઈ વસ્તુનું વેચાણ વધે કે ઘટે, તો એ કુદરતી પરિબળ આધારિત થયા. જેમ કે મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યા, ગોલાનું વેચાણ વધે કે ઘટે, સ્વેટરનું વેચાણ વધે ઘટે, રેનકોટનું વેચાણ વધે ઘટે, તો આ બધી વસ્તુ કુદરતી પરિબળ ઉપર જ આધારિત છે. કુદરતમાં જે પ્રમાણે ઋતુમાં ફેરફાર થાય છે એ પ્રમાણે આ વસ્તુનું વેચાણ વધશે કે ઘટશે, તો આ કુદરતી પરિબળ આધારિત મોસમી ઘટક થયો. એવી રીતે તે માનવ સર્જિતે આવે. માનવ સર્જિતમાં સાહેબ ખબર ન પડી. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું, પતંગનું વેચાણ. પતંગનું વેચાણ વધશે ક્યારે? તો કે ડિસેમ્બર મહિનાના એન્ડથી. પછી એમ કરતાં કરતાં જાન્યુઆરીની 14 તારીખ, એમાં અમુક ઘર પદુગાઈ છે 15 તારીખ સુધી તે પતંગ ચગાવશે. અમુક કોઈ પાછા અભાગ્ય હોય છે, પોતાનો શોખ અધૂરો રહી જતો હોય છે, 16 તારીખે ધાબા ઉપર ચડશે, પણ પછી ફેબ્રુઆરી મહિના તમને કોઈ પતંગ ચગાવતું દેખાશે નહીં, દેખાય ને? એનો મતલબ એમ થયો કે પતંગના વેચાણમાં તે વધારો થયો ડિસેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનામાં, પણ પછી ફેબ્રુઆરી મહિના વળી પાછી મંદી આવી ગઈ. અને આ પરિબળ કેવું હતું? કુદરતી છે. ઉત્તરાયણ છે એ તો માનવ સર્જિત તહેવાર છે ને, તો એનો મતલબ એમ થયો કે આ માનવ સર્જિત પરિબળ થયું. એવી રીતના હમણાં જ તે 7મા 8મા આવી જશે. 7મા 8મા આવશે એટલે આપણે બહાર ફરવા જઈએ અથવા તો નવા કપડાની ખરીદી કરીએ, તો આ નવા કપડાની ખરીદી કરશું તો આપોઆપ તે કપડાની ડિમાન્ડ વધશે, કપડાનું વેચાણ એ તે વધશે. તો આ બધું તહેવારના કારણે થયું છે, અને આ બધા તહેવાર માનવ સર્જિત પરિબળ છે. એવી રીતના તને લગ્નગાળો હોય ત્યારે સૂટ શેરવાની પાઘડી મોજડીને આ બધી વસ્તુનું વેચાણ અચાનકથી વધી જાય, પછી અચાનકથી કમૂર્ત આવી જાય, બધો ધંધો વળી પાછો બેસી જાય. તો આ લગ્નગાળો છે, એવી રીતના કમૂર્તા છે, આ બધું માનવ સર્જિત પરિબળ છે.
તો આવી રીતના મોસમી ઘટક છે એની અંદર રીતે બે પરિબળ અસર કરતા હોય. એક તો કુદરતી પરિબળ કે જે કુદરતના જ ચક્ર પ્રમાણે અસર પહોંચાડે, બીજું માનવ સર્જિત પરિબળ કે જેમાં આપણે દરેક પ્રકારના તહેવારો હોય, લગ્નગાળો હોય, આપણે એનો સમાવેશ કરી શકીએ. એવી રીતના તમે વાત કરો તમારું વેકેશન ઉનાળું મહિનાનું, ઉનાળા મહિનાનું વેકેશન પડે ત્યારે તમે બહાર ફરવા માટે જાઓ ત્યારે રેસ્ટોરન્ટ વાળાને સારો બિઝનેસ થાય, ટુરિઝમ વાળાને સારો બિઝનેસ થાય, ટ્રાવેલ્સ વાળાને સારો બિઝનેસ થાય. પછી અચાનકથી સ્કૂલ ચાલુ થઈ જાય, પછી આ બધી વસ્તુ ધંધા જઈ થોડાક અમથા ઠંડા પડી જાય. તો આ બધી માનવ સર્જિત વસ્તુ થઈ. એટલે આ મોસમી ઘટક કે જેને આપણે સંકેતમાં એસ ટી વડે દર્શાવી છીએ અને એના આવર્તનનો સમયગાળો હોય છે એક વર્ષ. હવે સામાયિક શ્રેણીના ત્રીજા ઘટકની આપણે વાત કરી. ત્રીજો ઘટક છે ચક્રીય ઘટક. ચક્રને ઇંગ્લિશમાં કહેવાય સાયકલ, એટલે એટલા માટે થઈને તે ચક્રીય ઘટકને સાયક્લિક ટાઈમ વેરિયન્ટ કહેવાય. એટલે આપણે એને સંકેતમાં સી ટી વડે દર્શાવવું. સી ટી વગાડવાનું નથી, સી ટી બોલવાનું છે, કેપિટલ સી બાજુમાં સ્મોલ ટી. એટલે એને ચક્રીય વધઘટ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. ચક્રીય વધઘટ છે એમાં મોટા ભાગે આવર્તનનો સમયગાળો 4-5 વર્ષનો હોય. એટલે 4-5 વર્ષે તમને આમાં વધારો અને ઘટાડો જોવા મળે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે વાત કરું ને, કોઈ પણ દેશ, પછી અમેરિકા હોય, ભારત હોય કે અમુક એવા આતંકવાદી કન્ટ્રી હોય, નામ આપણે લેવાની જરૂર નથી, બધા સમજણા તો બરાબર, તો એમાં તેજી આવે કે મંદી આવે એનો એક ચોક્કસ સમયગાળો હોય કે 4-5 વર્ષે એમાં મંદી આવે. તે કોઈ પણ દેશ હોય, જોજો, કોઈ પણ દેશમાં 5-6 વર્ષે મંદી આવે, પછી મંદીનો સમય પૂરો થઈને એટલે અચાનકથી માર્કેટમાં તેજી રીતે આવે, પછી વળી પાછા બીજા 5-6 વર્ષ જાય ને વળી પાછી માર્કેટમાં મંદી આવે. તો આ જે વધારો કે ઘટાડો છે ને એ 4-5 વર્ષે રિપીટ થાય. તો આને આપણે સાયક્લિક વેરિયન્ટ એટલે કે ચક્રીય વધઘટ સી ટી વડે દર્શાવીએ છીએ. અને સામાયિક શ્રેણીનો આપણો ચોથો ઘટક બહુ મજાનો ઘટક છે, એને કહીએ છીએ આપણે યાદચ્છિક ઘટક. ઇંગ્લિશમાં એને રેન્ડમ ટાઈમ વેરિયન્ટ કહેવાય. એટલે કે આપણે એને સંકેતમાં કેપિટલ આર ટી વડે દર્શાવશું. કેપિટલ આર મારો આર નથી, યાદચ્છિક વધઘટનો આર છે. પણ આમાં મજા હું કામ આવે એ તમને કહું. આમાં વધારો ક્યારે થશે, ઘટાડો ક્યારે થશે એ કોઈને ન ખબર હોય, ખાલી એક જ જણને ખબર હોય, ઉપરવાળો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું, ગોંડલ ચોકડીએ થતા અકસ્માતની સંખ્યા. હવે એવું નક્કી હોય કે ના, સોમવારે 2 અકસ્માત થયા, બુધવારે 3 જણા હુઈ ગયા, 4 જણા ગુરુવારે ઢોળાઈ ગયા, તો શુક્રવારે ફરજિયાતપણે હવે 5 જણા એક્સિડન્ટ થશે જ, એવું જરૂરી હોય? એવું ન હોય ને જરૂરી, બરાબર. એક્સિડન્ટ એવી વસ્તુ છે કે કોઈ દિવસે કદાચ આખી આખી બસ પલટી મારી જાય ને એકારે 60 જણા જઈ ઉકલી જાય, અને કદાચ એવું એ થાય કે અઠવાડિયું આખું કરવું હોય જોઈએ, એક્સિડન્ટ નહીં થાય. આપણે તો આશા રાખી કે એક્સિડન્ટ ખરેખર ક્યાંય વિશ્વમાં ખરેખર થવા ન જોઈએ અને કોઈને આવી રીતના જાનમાલની હાનિ ન થવી જોઈએ. પણ આ પરિબળ એવું છે કે જે કોઈને હાથમાં નથી, એ અચાનક જ થતું હોય. તો અકસ્માતની સંખ્યા છે એનો તમે ધારો કે સામાયિક શ્રેણીનો આલેખ બનાવો, તો એનો આલેખ છે તમે નિયમિતનો બનાવી શકો, એમાં ગમે ત્યારે વધારો કે ઘટાડો તમને જોવા મળે. એવી રીતના જ તે કોઈ મોટી એવી કંપની છે અથવા તો કોઈ કારખાનું છે, એમાં ધારો કે મજૂરો હડતાલ કરે, સ્ટ્રાઇક કરે અને ઉત્પાદન બંધ કરી દે, તો આને યાદચ્છિક કહેવાય. શું કામ? કારણ કે મજૂરો સ્ટ્રાઇક કરવાના હોય, હડતાલ પાડવાના, તો એ લોકો કેલેન્ડરમાં અગાઉથી તારીખ નક્કી ન કરે કે ના, દર વર્ષે આપણે 24 ફેબ્રુઆરીએ તો હડતાલ પાડવાની જ, એવો ક્યાંય નિયમ નથી. એ લોકોની માંગણી ધારો કે પૂરી ન થતી તો ગમે ત્યારે હડતાલ પાડે, માંગણી પૂરી થઈ જાય તરત હડતાલ સંકળાઈ લે. ટૂંકમાં હડતાલના કારણે ધારો કે ઉત્પાદનમાં ઘટાડો થાય તો આ રીતે યાદચ્છિક ઘટક કહેવાય. કારણ કે હડતાલ ક્યારે પડશે, કયા કારણોસર પડશે, એ અગાઉથી તમે એનું અનુમાન કરી જ નથી શકતા. એટલે યાદચ્છિક ઘટક એવો ઘટક છે કે જેનું તમે પહેલેથી અનુમાન નથી કરી શકતા. આ વન લાઇનર ઓબ્જેક્ટિવ એવી રીતે પૂછાય કે સામાયિક શ્રેણીના કયા ઘટકનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી, તો એ છે યાદચ્છિક ઘટક. કારણ કે એ ગમે ત્યારે વધે ને ગમે ત્યારે ઘટે, મારા જેવું મનમોજીલું ખાતું છે એના જેવું, એટલે તેમાં આર આવે ને, બરાબર. જેટલા મનમોજીલ હોય ને બધામાં આર આવે, જોજો, યાદ રાખજો, બરાબર. એટલે એમાં ગમે ત્યારે વધારો થાય ને ગમે ત્યારે ઘટાડો થાય. એટલે સામાયિક શ્રેણીને આપણે આવા 4 ઘટકો જોયા. એક તો દીર્ઘકાલીન ઘટક જેને આપણે ટી ટી વડે દર્શાવીએ છીએ. નંબર 2 મોસમી ઘટક જેને આપણે એસ ટી વડે દર્શાવીએ છીએ. નંબર 3 ચક્રીય ઘટક જેને આપણે સી ટી વડે દર્શાવીએ છીએ. અને નંબર 4 યાદચ્છિક ઘટક કે જેને આપણે આર ટી વડે દર્શાવીએ છીએ. હવે ધારો કે આ 4 ઘટકને હું ભેગા કરી નાખું, એટલે કે 4 ઘટકનો હું સરવાળો કરી નાખું, તો સરવાળાને આંકડાશાસ્ત્રની ભાષામાં કહેવાય છે યોગ. હું ઓલા યોગની વાત નથી કરતા, આમ હાથ જોઈને આમ હાથ ફેલાવે ને પગ ફેલાવે ને આમ ઓલા આસન કરે ને ઓલા આસન કરે ને એની વાત નથી કરતા, આપણે આંકડાશાસ્ત્રની ભાષાની વાત કરી. સામાયિક શ્રેણીમાં જે સરવાળા છે એને આંકડાશાસ્ત્રની ભાષામાં યોગ કહેવાય. એટલે ધારો કે હું આ 4 ઘટકોનો સરવાળો કરી નાખું,
અને એને સરવાળા સ્વરૂપે ધારો કે દર્શાવો તો એને સામાયિક શ્રેણીનું યોગ નિયમ મોડેલ કહેવાય. તમારા માટે એક માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બહુ વધારે વખત પૂછાઈ ગયો છે. તમને એમ પૂછે સામાયિક શ્રેણીનું યોગ નિયમ મોડેલ જણાવો, કરવાનું કાંઈ નથી. સામાયિક શ્રેણી વાય ટી બરાબર ચારે ચાર ઘટકનો સરવાળો દાબી દેવાનો, એટલે કે ટી ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી પ્લસ આર ટી, એટલે આવી રીતના ચારે ચાર ઘટકનો તમે સરવાળો કરી નાખો એટલે એને સામાયિક શ્રેણીનું યોગ નિયમ મોડલ કહેવાય. તો આમ આજના લેક્ચરમાં આપણે સામાયિક શ્રેણીના આ ચારે ચાર ઘટકોની ચર્ચા કરી અને ઉપરાંત યોગ નિયમ મોડલ શું કહેવાય આપણે એની રીતે વાત કરી. તમને જો આ વિડીયો પસંદ આવે છે તો તમે વિડીયોને લાઇક કરો. મને ખબર છે તમે બધા વિડીયો જોવો છો ખરા, પણ વિડીયોને લાઇક નથી કરતા. હું એક વસ્તુ તમને કહી દઉં, તમે ત્યાં લાઇકના બટન ઉપર પથ્થર ફેંકીને મારો કે ફૂલ ફેંકીને મારો, બસ લાઇકનું બટન આ વખતે દબાવી દો બરાબર. મને મોજ આવી જોઈએ, બસ લાઇકનું બટન દબાવો. બીજું, તમે તમારા મિત્રોમાં પછી ભલે તમારી સાથે અભ્યાસ ન કરતા હોય તોય તે આ ચેનલના જેટલા લેક્ચર્સ છે એ તમારા મિત્રોને તે પહોંચાડો. આ ધર્મનું કામ છે બરાબર, આમાં આશીર્વાદ લેવાના હોય અને એના આશીર્વાદના કારણે તમારે દસમાં બારમાં ધારો કે સારા માર્ક આવ્યા તો પાંચ માર્ક વધ્યા તો આશીર્વાદ બધા એના લેવાના બરાબર. એટલે આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણી ચેનલ ઉપર મુકાતા દરેક સબ્જેક્ટના લેક્ચર્સ તમને નિયમિત અને વહેલી તકે મળતા રહે. જય હિન્દ, વંદે માતરમ.